વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનો શુભારંભ કરવામાં આવ્યો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લીલી ઝંડી આપી છે. નવી દિલ્હીથી કટરા સુધી વંદે ભારત એક્સપ્રેસ દોડશે. 8 કલાકમાં દિલ્હીથી કટરા પહોંચશે. નાગરિકો માટે 5 ઓક્ટોબરથી આ સેવાનો પ્રારંભ થશે. ગૃહમંત્રી અમિત શાહ સંબોધન કરી રહ્યા છે. સીધા જઈએ ત્યાં. દ્રુત ગતિ સે કામ કર રહા હૈ ઓર આજ એક નઈ કડી કો વહાં જોડને કા કામ કિયા હૈ. મિત્રો, કલ મહાત્મા ગાંધી કી જયંતી થી ઓર ગાંધી 150 કી શરૂઆત કલ પ્રધાનમંત્રી જી ને કી. ગાંધી વો મહામાનવ થે જિન્હોને ન કેવલ ભારત પૂરી દુનિયા કો જીવન કો દેખને કા નજરિયા બદલને કે લિયે મજબૂર કર દિયા. કોઈ લંબે ચોડે ભાષણ, કોઈ લંબી ચોડી ફિલસોફી, કોઈ લંબી ચોડી વિચારધારા દિયે બગર અપને કામ સે હી કિસ પ્રકાર સે સભી સમસ્યાઓ કા સમાધાન ઢૂંઢ સકતે હૈ ઉસ દિશા મે ગાંધીજી ને પૂરી દુનિયા કો પ્રેરિત કરને કા કામ કિયા. ઓર ગાંધીજી કા એક સબસે બડા સંદેશ થા સ્વદેશી, બડા આગ્રહ થા ઉનકા. ઓર આઝાદી કે આંદોલન કા એક બહોત બડા અંગ સ્વદેશી બના થા. ઓર મુજે આનંદ હૈ એક પૂર્ણ સ્વદેશી ગાડી આજ રેલગાડી આજ દિલ્હી સે કટરા તક જા રહી. ઓર રેલ કે અંદર મેક ઇન ઇન્ડિયા કી કલ્પના, રેલ કે અંદર મેડ ઇન ઇન્ડિયા કી કલ્પના મોદી જી કે પ્રેરણા સે રેલ વિભાગ ને ચરિતાર્થ કરને કા કામ કિયા હૈ. ઓર જૈસે આગે પિયુષભાઈ ઓર હર્ષવર્ધન જી ને કહા, દુનિયા કી કિસી ભી ગાડી કી સુવિધા ઓર કિસી ભી ગાડી કી ટેકનોલોજી કે સાથ 19 નહીં હૈ હમારી યે વંદે ભારત કી ટ્રેન. ઓર મુજે ગર્વ હૈ કે પૂર્ણ ભારતીય રૂપ સે બની હુઈ, સંપૂર્ણ ભારતીયો ને બનાવી હુઈ ઓર પૂર્ણતયા ભારત મે બની હુઈ યે ગાડી આજ યહાં સે શુરૂ. મિત્રો, ભારતીય રેલવે કા બહોત બડા ઇતિહાસ રહા. ઇતને બડે દેશ કો જોડને કે લિયે રેલવે કે બગર એ દેશ કે યાતાયાત કી કલ્પના હી નહીં હો સકતી. ભારત કે યાતાયાત ઓર ભારત કે સિવિલ ટ્રાન્સપોર્ટેશન મે સે અગર રેલવે કો નિકાલ દેતે તો બડા બહોત બડા શૂન્ય બનકર રહે જાયેગા. ઓર આજ સે નહીં હૈ, એક સદી સે જ્યાદા સમય થી રેલવે ભારતીયો કે યાતાયાત કા એક ધોરી માર્ગ બના હુઆ. ઓર મેને કહા, હમ બાપુ કી 150વી જયંતી મના રહે હૈ, બડે કૃતજ્ઞ ભાવ કે સાથ હમ બાપુ કો સ્મરણાંજલિ ભી દે રહે હૈ, ઉનકે સિદ્ધાંતો કો આગે બઢાને કા પ્રયાસ ભી કરે. ઓર ગાંધી કે સિદ્ધાંત જો એટર્નલ હૈ, ગાંધી કે સિદ્ધાંત જો શાશ્વત હૈ, ઉસકો હી નવી પેઢી કો એ સંદેશ પહોંચાને કા ભી હમ પ્રયાસ કરે. મગર ગાંધી કે જીવન મે સે ભી અગર રેલ કો નિકાલ દિયા જાય તો આઝાદી કા આંદોલન કહીં ખડા નહીં હોતા. ભલે દેશ મે ન હો, મોહનદાસ સે મહાત્મા બનને કા એક જો મહત્વપૂર્ણ ઘટના હુઈ વો ભી રેલવે કે એક ડબ્બે મે હી હુઈ થી. અપમાનિત કરકર બાપુ કો રેલવે સ્ટેશન પર ફેંક દિયા ગયા ઓર બાપુ ને વહાં સંકલ્પ કિયા થા કે અન્યાય કો હમ નહીં સહેંગે, એ અંગ્રેજી શાસન કો ઉખાડ કર ફેંક દેંગે. ઓર જિસકા કભી ભી સૂર્ય અસ્ત નહીં હોતા થા વો અંગ્રેજી શાસન કો દેશ મે સે જાના પડા. ભારત મે આને કે બાદ મહાત્મા ગોખલે કે માર્ગદર્શન મે જબ બાપુ કે સામને સવાલ આયા કે ઇસ દેશ કો એક બાર જાનના ચાહીએ, જબ તક ઇસ દેશ કી આત્મા નહીં જાનતે હૈ, ઇસ દેશ કો આઝાદી કે આંદોલન કે સાથ લોગો કો જોડ નહીં સકતે, ઇતને બડે વિશાલ દેશ કો કમ સમય કે અંદર જાનના ઓર ઇતને બડે વિશાલ દેશ કે લોગો કે સાથ આત્મીયતા કા વ્યવહાર કરના, આત્મીયતા કા એક બ્રિજ બનાના
इतने बड़े विशाल देश की समस्याओं को समझना कम समय में असंभव था, उसी वक्त महात्मा ने रेलवे का सहारा दिया। उन्होंने 6 साल तक तीसरी कक्षा की डिब्बे में बैठकर बैरिस्टर बना हुआ वो गांधी पूरे भारत का भ्रमण किया और गरीब से गरीब व्यक्ति को अपने साथ जोड़ने का काम किया। कई रेलवे स्टेशनों के इतिहास हैं, जहां बापू का स्वागत हुआ, बापू के भाषण हुए, बापू ने लोगों को प्रेरणा दी। मैं तो आज रेलवे के अधिकारियों को और पीयूष भाई को कहना चाहता हूं कि गांधी 150 में गांधी और रेलवे का जो संबंध है उसका रेखांकन करने का भी काम रेलवे ने करना चाहिए, क्योंकि वो हमारी आजादी के इतिहास की एक अटूट और अमर कड़ी है। रेलवे का उपयोग महात्मा ने, रेलवे का उपयोग पूज्य बापू ने अपने आप को लोगों के साथ जोड़ा। महात्मा ने कपड़े छोड़े, वो घटना भी रेलवे के अंदर से एक स्नान करती हुई गरीब स्त्री को देखकर वो प्रेरणा उनको मिली कि मेरे देश की एक गरीब मां के पास एक दूसरी साड़ी भी नहीं है कि जो अपने स्नान कर सके, मैं तब तक कपड़े नहीं पहनूंगा जब देश स्वावलंबी नहीं होगा, समृद्ध नहीं होगा। और पूरा जीवन एक आधे धोती के अंदर बापू ने देश को प्रेरणा देने का काम किया, वो भी रेलवे के अंदर ही हुआ। ढेर सारे आंदोलन, चाहे चंपारण सत्याग्रह हो, चाहे साबरमती का आश्रम रेलवे स्टेशन के पास में बनाना हो, हर चीज में बापू ने रेलवे को आजादी के आंदोलन के साथ जोड़ा और रेलवे का उपयोग करते हुए आजादी के आंदोलन को गति देने का काम किया। और आज प्रधानमंत्री जी बापू से ही प्रेरणा लेकर, बापू ने रेलवे का उपयोग करकर, रेलवे का सदुपयोग करकर आजादी दिलाने का काम किया। प्रधानमंत्री जी $5 ट्रिलियन की इकोनॉमी की भाग्य रेखा रेलवे को बनाना चाहते हैं, रेलवे के माध्यम से देश का विकास करना। और विगत 5 साल के आंकड़े आप देखिए, 2.5 गुना स्पीड से पटरियां लगी हैं, इलेक्ट्रिक लाइनों के रूपांतरण 3 गुना स्पीड से हुए हैं, गेज परिवर्तन 2.2 गुना स्पीड से हुआ है। मैं अगले 5 साल की तुलना में कह रहा हूं, जो यूपीए की सरकार थी उसके 5 साल की तुलना में एनडीए की पहले, नरेंद्र मोदी जी के पहले कालखंड के अंदर रेलवे ने लगभग 2 से 2.5 गुना स्पीड से अपनी गति बढ़ाई। और सबसे बड़ी बात, रेलवे के निर्माण का, रेलवे स्टेशनों का, इंजनों के निर्माण का, डिब्बों के निर्माण का और इसके इलेक्ट्रिफिकेशन की पूरी प्रक्रिया का संपूर्ण भारतीयकरण करने का काम नरेंद्र मोदी जी के नेतृत्व में श्री पीयूष गोयल जी ने किया है। और मैं मानता हूं ये बहुत बड़ी बात है। मैं अभी ये ट्रेन अंदर से देख रहा था, वैसे तो मुझे जो नोट भेजी थी उसमें लिखा था, फिर भी मैंने पीयूष भाई को पूछकर कंफर्म किया कि भैया ये डब्बे सब भारत में बने हैं ना। तुमने कहा कि हमारे चेन्नई की रेलवे कोच की फैक्ट्री में ही बने हैं, संपूर्ण स्वदेशी उत्पाद। और मित्रों आनंद होता है, इसके अंदर जो यात्री यात्रा करेंगे उन सबको अनुभव आएगा कि भारत के अंदर एक बार थान ले तो क्या नहीं कर सकते हैं। और प्रधानमंत्री ने जो मेक इन इंडिया की कल्पना हम सब लोगों के सामने रखी वो बहुत अच्छे ढंग से और बहुत कर्मठता के साथ रेलवे ने चरितार्थ की है। मैं रेलवे की पूरी टीम को पीयूष भाई के नेतृत्व में जो काम कर रही है मन से बधाई देना चाहता हूं। अभी अभी सबने जिक्र किया कि नरेंद्र मोदी जी ने धारा 370 को हटाकर कश्मीर को हमेशा के लिए भारत के साथ जोड़ने का काम किया। ये बात सही है, हर भारतीय के मन में कसक थी कि धारा 370 और 35 से जानी चाहिए। देश के प्रधानमंत्री ने जिन्हें 5 अगस्त को उनके नेतृत्व में कैबिनेट ने फैसला किया, 5 और 6 अगस्त को राज्यसभा और लोकसभा ने
મોદી જી કે નેતૃત્વ મેં ઇસકો પ્રારિત કિયા ઓર આજ ધારા 370 ઇતિહાસ કા હિસ્સા બન ગઈ હૈ. કશ્મીર ધારા 370 ઓર 35 સે મુક્ત હોકર ભારત કે સભી પ્રાંતો કી તરહ આજ ભારત કા ભી હિસ્સા બન ગયા. મગર મેં